ડભોઈ તાલુકાના વઢવાણા ગામે પાટણવાડિયા ફળિયામાં ઘરમાલિકે પોતાના આંગણામાં ભેંસ બાંધી હતી, તેની ઉપર જીવિત વીજવાયર પડતા વીજકરંટને કારણે ભેંસનું ઘટના સ્થળે મોત નિપજ્યું. ગરીબ ખેડૂત ભેંસનું દૂધ વેચીને ભેંસ ઉપર નિર્ભર હતો. જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના વઢવાણા ગામે રહેતા રામચંદ્ર ઈશ્વરભાઈ પાટણવાડિયા પોતાના ઘર આંગણે ભેંસ બાંધેલી હતી. દરમિયાન જીવિત વીજવાયરની લાઇનમાંથી એકાએક વાયર તૂટી ભેંસની ઉપર પડતા વીજકરંટ લાગવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આશરે 80,000 રૂપિયા કિંમતની ભેંસ મૃત્યુ પામતા ગરીબ ખેડૂત ભેંસના દૂધ વેચી નિર્ભર હતો. ખેડૂતની રોજી રોટી છીનવાઈ ગઈ હતી. MGVCLની બેદરકારીને કારણે વીજ વાયર તૂટી જતા ભેંસનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જો ત્યાં કોઈ બાળકો કે માણસો હોત અને આ જીવિત વીજ વાયર પડ્યો હોત તો જવાબદાર કોણ? હું પાટણવાડિયા ફરિયામાં રહું છું. અત્યારે મારું નામ વિજયભાઈ રામસભાઈ પાટણવાડિયા. અત્યારે મારું જીવન એક પશુપાલક પર ચાલી રહ્યું હતું, જેના કારણે અત્યારે પશુ મારી પાસે એક બે ત્રણ જ હતા. એક અત્યારે વીજળીના તાર પડવાથી મારે એક ભેંસનું મૃત્યુ થયું છે. બરાબર, આ જીવીબીની નિષ્કાળજીના કારણે આ બનાવ બન્યો છે. અને તારો જે કંઈક જૂના હતા, તૂટલા હતા, વારંવાર અમે એ લોકોને રજૂઆત કરી છે, પણ આ લોકોએ કોઈ જાન કોઈ કાયદેસર કોઈ પગલાં લીધા નથી, જેના કારણે આ જાનહાનિ થવા પામી છે. તો હવે મારે શું કરવું? એમ મારું જીવન અત્યારે પશુપાલક પર ચાલી રહ્યું. જે અત્યારે જે દૂધ મારી ભેંસ કાઢતી હતી, એક વાવણી હતી, જે દૂધ કાઢતી હતી એને બી શોટ લાગ્યો છે. જે વાવણ મારી ભેંસ હતી એ ભેંસ અત્યારે મરી ગઈ છે. તો મારે વળતર કોની પાસે લેવું? સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે મને અચૂક મારું વળતર મને આપે તો મારું જીવન દોરી વ્યવસ્થિત ચાલે. અને હું બીજું જીબી પાસેથી એક આશા રાખું છું કે જે કંઈક આ વાયરો તૂટલા છે જે એ બદલવા આ લોકો કંઈક આગળ પગલાં કરે તો આગળ આવી મોટી કંઈક દુર્ઘટના થવાથી બચી જાય. શોર્ટ લાગ્યો છે. મારી એક ભેંસ મરી ગઈ છે. આજુબાજુ વાળાની બીજી બે ત્રણ ભેંસો હતી એમને પણ કરંટ લાગ્યો છે. એક ગાયને પણ લાગ્યો છે. અને મારી જે મારી પાસે ત્રણ જ ભેંસ હતી એમાંથી એક ભેંસ મારી હતી એ મરી ગઈ છે. તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે કે સરકારશ્રીને કે મને પૂરું વળતર વ્યવસ્થિત આપે તો મારું જીવન દોરવું આગળ ચાલે.